नमस्ते मित्रों, स्वागत है फरी एक नवा वीडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज आप एक वीडियो में जोई गया कि हयाती में हक दाखल माटे राज्य सरकार द्वारा ऑनलाइन नोंद दाखल करवा माटेनो महत्वपूर्ण निर्णय लेवामां आवेल छे अने ते अंगे थयेल परिपत्रनी विगतवार माहिती मेळवी गया। तो अत्यारना आ वीडियो में आपणे हयातीमां हक दाखल अन्वये जे तेनुं सेम्पल फॉर्म जाहेर करवामां आवेल छे, तो परिपत्रनी साथे परिशिष्ट एकमां तेनुं जे नमूनारूप फॉर्म जाहेर करवामां आवेल छे, तो ते नमूनारूप फॉर्ममां शुं शुं विगतो छे अने हवे आपणे ऑनलाइन हयातीमां हक दाखलनी एंट्री करती वखते तेमां शुं शुं विगतो लखवी जोईशे ते तमाम विगतो छे ते आ सेम्पल फॉर्मनी मददथी जाणीशुं। तो वीडियो ने शुरू करिए ते पहला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय तो वीडियो ने लाइक करी, चैनल ने सब्सक्राइब करी, बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चैनल पर जेरे पण आवी ज अवनवी माहिती मुकवामां आवे त्यारे ते माहितीना वीडियो नु नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आज नो अपनो आ टॉपिक। तो मित्रों, गुजरात सरकारना महसूल विभाग द्वारा तारीख 27/2/2023 ना रोज आ परिपत्रक जाहिर करवामां आवेल छे, जेनो विषय छे गाम नमूना नंबर 6 ईधरा केन्द्र खाते हयातीमां हक दाखल फेरफार नोंध ऑनलाइन करवा बाबत। तो आ प्रमाणे मित्रों, जे गाम नमूना नंबर 6 ईधरा केन्द्र खाते हयातीमां हक दाखलनी जे नोंध मेन्युअल दाखल करवामां आवती हती तेने हवे ऑनलाइन करी देवामां आवेली छे અને આ પરિપત્રની વિગતે તેની જે કંઈ સૂચનાઓ હતી તે આપણે જાણી ગયા। તો આ આખે આખો પરિપત્ર તમે તમારી સામે જોઈ રહ્યા છો। તો આ પ્રમાણે જે વિગતવાર સૂચનાઓ જાહેર કરવામાં આવેલી છે અને આવનાર સમયમાં તમે અહીંયા જોઈ શકો છો કે iora.gujarat.gov.in ની વેબસાઇટ છે તે વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકાશે। તો આ તમામ સૂચનાઓ છે તે આની સાથે આપવામાં આવેલી છે અને નીચે આગળ આપણે જોતા જઈએ તો આ પ્રમાણે તમામ સૂચનાઓ પછી અહીંયા છેલ્લે જણાવેલ છે કે ઉપર મુજબની કાર્યવાહી અનુસરવાની રહેશે અને અરજદારે હયાતીમાં હક દાખલ અંગે અરજી કરવા અંગેનો નમૂનો આ સાથે સામેલ પરિશિષ્ટ 1 મુજબ દર્શાવેલ છે। તો આ પરિપત્રની સાથે પરિશિષ્ટ 1 તેનો નમૂનો પણ દર્શાવવામાં આવેલો છે। તો આપણે આ નમૂનો જોતા જઈએ। તો મિત્રો, આ પ્રમાણે આ પરિપત્રની સાથે જે સેમ્પલ ફોર્મ છે તે નમૂનો પરિશિષ્ટ 1 આપવામાં આવેલો છે। તો આપની સામે આ પરિશિષ્ટ 1 આવી ગયેલ છે। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો પરિશિષ્ટ 1 હયાતીમાં હક દાખલની અરજીનો નમૂનો, જેમાં ક્રમ નંબર 1 ઉપર આવશે અરજદારની વિગત, જેમાં અરજદારનું નામ, પિતાનું નામ અને તેઓની અટક હોય તે આવશે। ત્યાર પછી અરજદારનું સરનામું છે, તો તેમાં અરજદારના સરનામા માટે અલગ અલગ 3 બોક્સ હશે, તો આ 3 બોક્સમાં અરજદારે પોતાનું પૂરેપૂરું સરનામું દાખલ કરવાનું રહેશે। જેમ આપણે વારસાઈ નોંધમાં ઓનલાઈન આ વિગતો દાખલ કરીએ છીએ તે જ પ્રમાણે હયાતીના હક દાખલની અરજી માટે પણ આ પ્રમાણેની વિગતો દાખલ કરવાની આવશે અને ત્યારબાદ તેની પ્રિન્ટ આઉટ લેશું એટલે આ પ્રમાણે જ તમને તે વિગતો પ્રિન્ટ આઉટ થયેલી જોવા મળશે। ત્યારબાદ અહીંયા નીચે બીજું બોક્સ હશે, તેમાં આપણે આપણો મોબાઈલ નંબર જે અગાઉ દાખલ કરેલો હશે તે મોબાઈલ નંબર જોવા મળશે અને અહીંયા આપણને ઈમેલ એડ્રેસ જોવા મળશે, જો આપણે દાખલ કરેલ હશે તો અહીંયા ઈમેલ એડ્રેસ જોવા મળશે। ત્યારબાદ મિત્રો, અહીંયા આપણે ગામ કે શહેરનું નામ દાખલ કરવાનું છે અને ત્યાર પછી પિનકોડ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે અને ત્યારબાદ નીચે એક ડ્રોપ ડાઉન લિસ્ટ હશે જેમાં અરજદારશ્રીનો ખાતેદાર સાથેનો સંબંધ દર્શાવવાનો રહેશે। તો તેમાં ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી આ જે કંઈ સંબંધ હોય તે સિલેક્ટ કરી લેવાનો રહેશે। તો આ સંબંધમાં આપણે જોઈએ તો આટલા પ્રકારના અલગ અલગ સંબંધો દર્શાવેલ હશે, જેમાં પોતે, પિતા, માતા, પત્ની, પતિ, પુત્ર, પુત્રી, પુત્રવધુ, પૌત્ર, પૌત્રી, દોહિત્ર અને દોહિત્રી, આમ અલગ અલગ સંબંધ દર્શાવેલા હશે। તમારે જે લાગુ પડતું હોય તે સંબંધ સિલેક્ટ કરી લેવાનો રહેશે અને ત્યારબાદ ક્રમ નંબર 2 ઉપર આવશે ધારણ કરેલ જમીનની વિગત, તો આપણે જે કંઈ જમીન ધારણ કરેલી હોય અને તેમાં જે હયાતીમાં હક દાખલ કરવા માગતા હોઈએ તે જમીન કયા ગામે આવેલ છે, તો ગામનું નામ સિલેક્ટ કરવાનું છે, તાલુકો સિલેક્ટ કરવાનું છે અને જિલ્લાનું નામ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ આપણે ખાતા નંબર દાખલ કરશું, તો તે ખાતા નંબરની વિગત છે તે અહીંયા જોવા મળશે અને
તે ખાતામાં જે કંઈ સંલગ્ન રેવન્યુ સર્વે નંબરો હશે તે સર્વે નંબરનું લિસ્ટ પણ આપણને અહીંયા જોવા મળી જશે। ત્યાર પછી મિત્રો ક્રમ નંબર 3 માં 7-12 મુજબના ધારકોની વિગત, એટલે કે 7-12 માં જે કંઈ નામો હશે તે નામો આપણને અહીંયા જોવા મળશે। જો 7-12 માં એક જ નામે જમીન ચાલતી હશે તો અહીંયા એક જ નામ લખાયેલ હશે, અને એકથી વધારે નામે હશે તો અહીંયા તે તમામ નામો આપણને જોવા મળી જશે, જેમાં આપણને અહીંયા ખાતેદારનું નામ જોવા મળી જશે। ત્યારબાદ અહીંયા આપણે સરનામું દાખલ કરવાનું છે, મોબાઈલ નંબર દાખલ કરવાનો છે, અને હયાતીમાં હક દાખલ કરવાનો હોય તે ખાતેદારનું નામ, તો અહીંયા એકથી વધારે નામ હોય અને કોઈ એક વ્યક્તિનું હયાતીમાં હક દાખલ કરવાનું હોય, જેમ કે આપણે ક્રમ નંબર 2નું હયાતીમાં હક દાખલ કરવાનું હોય તો અહીંયા જે બોક્સ હશે તેમાં આપણે ચેકમાર્ક કરી લેવાનો રહેશે। તો આ પ્રમાણે 7-12 મુજબના ધારકોની વિગત આપણને જોવા મળી જશે। તો તમે અહીંયા નોંધ પણ જોઈ શકો છો કે હયાતીમાં હક દાખલ કરવાનો હોય તે ખાતેદારના નામ સામે ખરાનું નિશાન કરવું, જેમ આપણે ઉપર વિગત જોઈ ગયા તે મુજબ આપણે ખરાનું નિશાન કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો ક્રમ નંબર 4ની વિગત જોઈએ તો 7-12 મુજબના ખાતેદારના પેઢીનામા મુજબના વારસદારોની વિગત। તો મિત્રો અહીંયા જે ખાતેદારના વારસદારોના નામ દાખલ થતા હોય તે પેઢીનામા મુજબ જે કંઈ નામ દર્શાવેલા હોય તે નામ આપણે દર્શાવતા જવા પડશે। તો અહીંયા આપણે એક પછી એક જેમ વારસાઈમાં નામ દાખલ કરીએ છીએ તે જ મુજબ ઓનલાઈન એન્ટ્રીમાં પણ આપણે જે ખાતેદારના વારસદારો હોય તે પેઢીનામા મુજબ અહીંયા નામો દાખલ કરી દેવાના રહેશે, અને ત્યારબાદ અહીંયા ખાતેદાર સાથેનો સંબંધ છે તે સંબંધ પણ ઉલ્લેખ કરવાનો છે, તે વારસદારની ઉંમર, તે વારસદારનું સરનામું અને તે વારસદારનો મોબાઈલ નંબર પણ આપણે દાખલ કરવાનો રહેશે, અને આ દરેકના મોબાઈલ નંબર ઉપર આજે હયાતીના હક દાખલ અંગેનો SMS દ્વારા જાણ કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો ક્રમ નંબર 5 ઉપર છે કે હયાતીમાં હક દાખલ સંમતિ લેખ મુજબ દાખલ કરવાના વારસદારોની વિગત। તો અહીંયા સંમતિ લેખ મુજબની વિગતો દાખલ કરવાની આવશે, અને જે કોઈ એક ખાતેદારના હયાતીમાં હક દાખલ થતા હોય તો અન્ય ખાતેદારની સંમતિ અંગેની જે કંઈ વિગત હોય તે વિગત આપણે અહીંયા દાખલ કરવાની છે। તેઓના નામ, સરનામું અને મોબાઈલ નંબર સહિતની આ તમામ વિગતો કોલમ વાઇઝ દાખલ કરવાની છે। તો કોલમમાં આપણે જોતા જઈએ ક્રમ નંબર 1 છે તે ક્રમ છે, ત્યાર પછી છે હયાતીમાં હક દાખલ સંમતિ લેખ મુજબના વારસદારોના નામ, તો અહીંયા સંમતિ લેખ મુજબ વારસદારના નામ આવશે, વારસદારની ઉંમર આવશે, સગીર વારસદારના કિસ્સામાં વાલીનું નામ, તો કોઈ વારસદાર છે તે 18 વર્ષથી નીચેની ઉંમરના હોય તો તેના વાલી તરીકે કોનું નામ આવશે તે પણ આપણે અહીંયા દર્શાવવાનું રહેશે। ત્યારબાદ વારસદારનું સરનામું અને વારસદારનો મોબાઈલ નંબર, આ પ્રમાણે આખી વિગતો આપણે ઓનલાઈન દર્શાવવાની રહેશે, અને ત્યારબાદ આપણે પ્રિન્ટ લેશું એટલે કોષ્ટકમાં આ પ્રમાણે આપણને વિગતો જોવા મળી જશે। ત્યાર પછી મિત્રો ક્રમ નંબર 6 ઉપર પેઢીનામાની વિગત આવશે, તો તેમાં તલાટીનું નામ લખવાનું રહેશે, પેઢીનામું કર્યા તારીખ લખવાની છે, અને તલાટીના જાવક નંબર આપણે દાખલ કરવાના રહેશે। જેમ આપણે વારસાઈમાં આ વિગત દાખલ કરીએ છીએ તે જ પ્રમાણે આમાં પણ આપણે તે વિગત દાખલ કરવાની રહેશે। વધુમાં આપણે અહીંયા એક વિગત દાખલ કરવાની આવશે, જેમાં ક્રમ નંબર 7માં હયાતીમાં હક દાખલ સંમતિ લેખની વિગત, તો આ સંમતિ લેખમાં સ્ટેમ્પ જે વાપરવામાં આવેલો હોય તે સ્ટેમ્પનો નંબર લખવાનો રહેશે, સ્ટેમ્પની તારીખ લખવાની રહેશે, અને લેખની નોંધણીની તારીખ એટલે કે તમે લેખ ક્યારે રજિસ્ટર્ડ કરાવેલ છે તે તારીખ લખવાનો છે। તો આ પ્રમાણે સંમતિ લેખની જે કંઈ વિગત હોય તે દાખલ કરવાની આવશે, અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આ મુજબની આપણને આખી સૂચનાઓ જોવા મળી જશે। ક્રમ નંબર 8 ઉપર આપણને અહીંયા જે વિગત છે તે જોવા મળશે કે જમીન મહેસૂલ અધિનિયમ 1879ની કલમ 135 ગ મુજબની પ્રક્રિયા અન્વયે મહેસૂલી રેકર્ડમાં હયાતીમાં હક દાખલ કરાવવા અને કાયદા મુજબના વારસદારોના નામ મહેસૂલી રેકર્ડમાં લાવવા માટે અમે આ અરજી કરું છું કે કરી છીએ, લાગુ પડતું હોય તે રાખવાનું છે, તે સિવાયનું છેકી નાખવાનું છે, જેમ કે કરું છું હોય તો અહીંયા કરું છીએ તેના ઉપર છેકી નાખવાનું છે। ત્યારબાદ ક્રમ નંબર 9 ઉપર છે કે ઉક્ત તમામ વિગતો સત્ય છે અને ખરી છે, જે જાહેર કરું છું કરીએ છીએ, ઉક્ત વિગતો અમારી હયાતીમાં તથા સંપૂર્ણ સભાન અવસ્થામાં બિનકેફે અવસ્થામાં તથા કોઈપણ જાતના દબાણ વિના અમારા ધર્મના સોગંદ ઉપર જાહેર કરું છું જાહેર કરીએ છીએ। સોગંદ ઉપર ખોટી વિગત જાહેર કરવી, જાણીબૂજીને સરકારી તંત્રને અને ફરજ પરના અધિકારી કે કર્મચારીઓને ગેરમાર્ગે દોરવા તથા ખોટી વિગતો રજૂ કરવી એ ભારતીય દંડ સંહિતાની
એટલે કે આઈપીસીની કલમ 192, 195, 196 અને 198 મુજબ દંડને પાત્ર છે તે હું અમો જાણીએ છીએ અને રજૂ કરેલી વિગતો ખોટી જણાય મારી કે અમારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાને પાત્ર રહેશે તે હું કે અમો જાહેર કરીએ છીએ. તો અહીંયા જે લાગુ પડતું હોય તે રાખવાનું છે અને લાગુ ન પડતું હોય તે ચેકી નાખવાનું રહેશે. તો આ પ્રમાણે આખી આખી ફોર્મમાં વિગતો છે અને ત્યારબાદ નીચે આપણે અહીંયા સ્થળ આવી જશે અને તારીખ પણ આવી જશે અને અહીંયા અરજદારે પોતાની સહી કરવાની રહેશે. આ ઉપરાંત મિત્રો આપણે ઓનલાઈન આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં જોઈએ તો અપલોડ કરવાના સાધની કાગળોમાં તલાટીએ બનાવેલું પેઢીનામું, હયાતીમાં હક દાખલનો જે સંમતિ લેખ છે તે સંમતિ લેખ, અને જો તમારી જમીનમાં કોઈ કોર્ટ કેસ ચાલતો હોય તો તે કોર્ટનો હુકમ હોય તો તે હુકમ પણ અપલોડ કરવાનો રહેશે. તો આ પ્રમાણે મિત્રો આખું જે પરિપત્રની સાથે આ સેમ્પલ ફોર્મ છે તે જાહેર કરવામાં આવેલ છે, જેથી કરી અને લોકો માહિતગાર થઈ શકે. તો આવનાર સમયમાં મિત્રો જ્યારે આઈ ઓરા પોર્ટલ ઉપર આ ઓનલાઈન હયાતીમાં હક દાખલ અંગેનો ઓપ્શન આવી જશે ત્યારે તે નોંધ કઈ રીતે દાખલ કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપતો આપણે એક વિડીયો લઈને આવીશું, જેથી કરી અને ગુજરાતના કોઈ પણ ખેડૂતને હયાતીમાં હક દાખલ માટેની એન્ટ્રી જો તે પોતે જાતે જ કરવા માંગતા હોય તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ન રહે. તો મિત્રો આશા રાખું કે હયાતીમાં હક દાખલ અંગેનું જે સેમ્પલ ફોર્મ જાહેર કરવામાં આવેલું છે તેની વિગતે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે ઓનલાઈન અરજી કરતી વખતે કઈ કઈ વિગતો દાખલ કરવાની રહેશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.